नमस्कार दर्शक मित्रों, ओटीटी इंडिया पर आपनु स्वागत छे। अमे आपने बतावा जई रह्या छे धरती पर स्वर्ग एटले कश्मीर। कश्मीर नी बरफ वर्षा जोवा माटे एक दरेक व्यक्ति ना दिल में अलग चाहत हो, दरेक ना दिल में हो छे एक वार कश्मीर जो त्यानी बर्फ वर्षा जो। अमे आजे तमने ए पड़ती रूबरू करावा जई रह्या छे। आप जे जोई रह्या छो ते अमे अत्यारे छीए जम्मू कश्मीर ना बारामुला में। बारामुलामां छेल्ला बे दिवसथी बर्फ वर्षा चाली रही छे। काल મોડી રાતથી જે બરફ વર્ષા શરૂ થઈ છે, અમારા જે કેમેરા મિત્ર છે એમને હું આપને જણાવવા માગીશ કે જે પ્રમાણે આ જે બરફ વર્ષાના જે સીન છે એ તમને બતાવે। અહીંયા છેલ્લા બે દિવસથી લગાતાર ફક્ત બારામુલ્લા નહીં પરંતુ જમ્મુ કાશ્મીર પૂરા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી બરફ વર્ષા થઈ રહી છે। અહીંયાનો જે નજારો છે આખો જાણે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, એ સફેદ ચાદર ઓઢીને બેઠો હોય એ પ્રકારનો વિસ્તાર લાગી રહ્યો છે। અહીંના તમે ઝાડ જોશો તો પણ તમને સફેદ દેખાશે, કારણ કે દરેક ચીજ જે છે એ બરફથી ઢંકાયેલી છે। ઘરોની છત હોય, ઝાડ હોય કે ધરતી હોય, એ સંપૂર્ણ બરફમય છે। અહીંયા જો પહાડી વિસ્તારોની વાત કરીએ તો લગભગ 1-2 ફૂટ જેટલો બરફ પડી રહ્યો છે, અને સિટીની વાત કરીએ તો ત્યાં પણ લગભગ દરેક રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા છે। જો મોટાભાગે વાત કરવા જઈએ તો શ્રીનગર છે, બારામુલ્લા છે, શોપિયા છે, રાજૌરી છે, આ તમામ વિસ્તારો જે છે એ આ બરફ વર્ષા કાલ મોડી રાતથી શરૂ થઈ ગઈ છે। એના કારણે પણ ઘણી બધી અસરો થઈ છે। જે મુખ્ય જમ્મુ કાશ્મીરને જોડતા 3 હાઈવે છે, 3-એ 3 હાઈવે જામ છે। મુગલ રોડની જો વાત કરીએ તો મુગલ રોડ પણ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। એના કારણે લગભગ પૂરા દેશથી જે જમ્મુ કાશ્મીર છે એનો યાતાયાત કટ થઈ ગઈ છે। એ સાથે જ ઓછી વિઝિબિલિટી અને રનવે પર બરફ હોવાના કારણે જે હવાઈ યાત્રા છે અને એને પણ પ્રભાવિત થઈ છે, મોટાભાગની જે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। હવે બીજી વાત કરીએ તો જે મોટાભાગે અહીંનો જે માહોલ હોય છે, છેલ્લા ઘણા દિવસોથી અમે આ વિસ્તારમાં ફરી રહ્યા છીએ, જ્યારે જ્યારે બરફ વર્ષા થાય છે ત્યારે હાઈવે ઉપર બરફ થવાના કારણે, અને એક મહત્ત્વની વાત એ છે કે આજનો જે બરફ છે એ ન સુકાય અને એના ઉપર નવો બરફ પડે, એટલે જે નીચેનો બરફ હોય એકદમ સખ્ત કાચ જેવો થઈ જાય છે। એના કારણે પણ જે હાઈવે પરના વાહનો હોય છે એ સ્લીપ થવાનો ભય હોય છે। આવા સમયે આર્મી દ્વારા ઘણી બધી મદદ લોકોને કરવામાં આવતી હોય છે। મોટાભાગે જે આર્મીની પલટનો હોય છે તે બરફ હટાવવાનું કામ કરતી હોય છે। મોટાભાગે જો આવા સમયે ધ્યાન ના રાખવામાં આવે અને વાહન સ્પીડથી ચલાવવામાં આવે તો સ્લીપ થઈ જવાનો ડર રહેતો હોય છે। એ સિવાય વાત કરવામાં આવે તો સરકાર દ્વારા પણ કેટલીક જગ્યાએ નિવાસી કેમ્પો શરૂ કરવા પડ્યા હોય તેવી ફરજ પડી છે, કારણ કે લોકો જઈ શકે તેમ નથી। રોડ પર લગભગ 1-1.5 ફૂટ બરફ હોવાના કારણે લોકોને પરેશાની થઈ રહી છે, એટલે જ્યાં હોય ત્યાં કેટલીક જગ્યાએ આ પ્રકારના કેમ્પો બનાવવા માટે વીજળી વિભાગ જે છે તે પણ સતર્ક છે। કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાના કારણે, કે ટ્રાન્સમીટર અને એ પ્રભાવિત થયેલ વિસ્તારમાં લાઇટ જાય છે, એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં વીજળી વિભાગ પણ સક્રિય છે। હવે અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ, મોટાભાગે જમ્મુ કાશ્મીરના ઘણા ખરા વિસ્તારોમાં સેના દ્વારા અહીંયા કેમ્પો હોય છે સેનાના, એટલે લોકોને કઈ રીતે બરફબારી અથવા તો આવા સમયમાં રાહત આપી શકાય એના માટે પણ સેના સક્રિય છે। સેનાનો જે વિભાગો છે તે બધા કામે લાગી ગયા છે, લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય, કારણ કે જ્યાં જ્યાં ફસાયા છે સેનાની ગાડીઓ દ્વારા તેમને મદદ કરવામાં આવી રહી છે। જ્યાં રોકાઈ શકાયું હોય ત્યાં લોકોને સેના દ્વારા તેમની રોકાવાની વ્યવસ્થા, અને સિવાય મહત્ત્વની વાત છે કે આ પ્રભાવિત વિસ્તાર છે, આ વિસ્તારમાં આટલી બરફબારી વચ્ચે પણ સેનાના જે જવાનો છે તે પોતાની ડ્યુટી તો કરે જ છે, આટલા બરફ વચ્ચે પણ જ્યાં જ્યાં એમના પોઈન્ટ છે ત્યાં સેનાના જે જવાનો છે તે પીછેહઠ નથી કરતા, પોતાના જે પોઈન્ટ ઉપર તૈનાત છે, લોકોને આવન જવન ઉપર નજર રાખી રહ્યા છે, લોકોને ધીરે ધીરે વાહન ચલાવવા માટે પણ પ્રેરી રહ્યા છે, કારણ કે જો અજાણ્યો હોય અને એ ઝડપથી વાહન ચલાવે તો એ વાહન સ્પીડમાં સ્લીપ થઈ જવાનો ડર રહે છે, અને જે આખો પહાડી વિસ્તાર છે તેમાં ખાડીઓ છે, નજીકમાં જો ભૂલથી પણ વાહન સ્લીપ થાય તો એ સીધો ખાડીમાં જઈ શકે છે, એટલે સેના દ્વારા કોઈ પણ પ્રકારનું સિચ્યુએશન હોય, જે પરિસ્થિતિ હોય, પોતાની જે કામગીરી છે તે તો ચાલુ જ રાખવામાં આવી છે। એ સિવાય જમ્મુ કાશ્મીર પ્રશાસનના જે વિભાગો છે તે પણ બધા કામે લાગ્યા છે, પરંતુ જે અત્યારે નજારો જ્યારે આપણે વાત કરી રહ્યા ત્યારે અચાનક આ જે અહીંની આ સ્થિતિ છે એના કારણે કદાચ આ વિસ્તારને સ્વર્ગ